કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 30 સપ્ટેમ્બર સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. ત્રિશુલિયા ઘાટ નજીક ખાનગી બસ પલટી ખાઈ ગઈ છે. વળાંક લેતી વખતે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે 20થી વધુ યાત્રીઓના મૃત્યુની આશંકા છે. રાહત કામગીરીમાં વરસાદને કારણે અવરોધ આવી રહ્યો છે. 21 ઓક્ટોબરે ગુજરાતની 6 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. પેટાચૂંટણી માટે ભાજપ કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. થરાદ બેઠક પર ભાજપે જીવરાજ પટેલ તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે. બાયડ બેઠક પર ભાજપે ધવલસિંહ ઝાલાને તથા કોંગ્રેસે જશુ પટેલને ટિકિટ ફાળવી છે. અમરાઈવાડી બેઠક પર ભાજપે જગદીશ પટેલને તો કોંગ્રેસે ધર્મેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવ્યા છે. લુણાવાડામાં ભાજપે જિજ્ઞેશ સેવક તથા કોંગ્રેસે ગુલાબસિંહ સોમસિંહને ટિકિટ આપી છે. રાધનપુરામાં ભાજપે અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તેની સામે કોંગ્રેસે રઘુભાઈ દેસાઈને ટિકિટ આપી છે. ખેરાલુ બેઠક પર ભાજપે અજમલભાઈ ઠાકોર તથા કોંગ્રેસે બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસમાંથી રાજીનામું દઈ ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને વાયદા મુજબ ટિકિટ ફાળવી છે. વર્ષ 2002માં ગુજરાતમાં રમખાણો થયા હતા, જેમાં બિલકિસ બાનો સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું. પીડિતાની કાનૂની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે પીડિતાને રૂપિયા 50 લાખનું વળતર, સરકારી નોકરી તથા મકાન આપવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં 11 આરોપીને આજીવન કેદની સજા થઈ હતી. સુપ્રીમ કોર્ટે વળતર માટે અલગ અરજી કરવા પીડિતાને જણાવ્યું હતું. આ અંગે પીડિતાની અરજી પર આજે કોર્ટે આદેશ આપ્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યું છે. કલ્યાણપુરમાં 14 ઇંચ તથા ભાણવડમાં 12 ઇંચથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. દ્વારકા જિલ્લામાં વરસાદને પગલે શાળા કોલેજો બંધ રહ્યા હતા. જામનગર શહેરમાં પણ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. કાલાવડમાં 4 ઇંચ, લાલપુરમાં 4.5 ઇંચ, ધ્રોલમાં 4.25, જોડિયામાં 5.5 તથા જામજોધપુરમાં 9.5 ઇંચ વરસાદ પડ્યો હતો. શનિવારથી સોમવાર સુધી પડેલા વરસાદને કારણે નવરાત્રિના ગરબીના આયોજનો પ્રભાવિત થયા હતા. આજ બપોરથી અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો છે. સરખેજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની આચાર્ય પીઠ જામનગરમાં આવેલી છે. 5 નૌતનપુરી ધામ ખીજડા મંદિર કરોડો પ્રણામી અનુયાયીઓનું આસ્થાનું કેન્દ્ર છે. ખીજડા મંદિર દ્વારા પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. ઉત્સવના સમાપન પ્રસંગે વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજ સહિત હજારો પ્રણામી અનુયાયી શોભાયાત્રામાં જોડાયા હતા. જામનગરમાં પ્રણામી હાઈસ્કૂલ તથા ગુજરાત ગણિત મંડળના સંયુક્ત ઉપક્રમે અધિવેશન યોજાયું હતું. ખીજડા મંદિરના મહંત પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજે ગણિત મંડળના 56મા અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં રાજ્યભરમાંથી ગણિતજ્ઞો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.